કેમ છો મિત્રો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો સવારના 3 વાગ્યા છે અને આપણે જાત્રા કરવા નીકળવાના છીએ. હમણાં નીકળી નથી ગયા, નીકળવાના છીએ. અને રાત્રે 3 વાગે ઉઠી, અરે 2 વાગે ઉઠીને બધા નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને હમણાં આપણે થોડીક વારમાં નીકળવાનું છે. અહીંયા નાનાજી પણ નાહી ધોઈ લીધું ને બધું કમ્પ્લીટ ને? બરાબર, હનુમાનજીના દર્શન કરે છે અને અહીંયા એના બેગ, આપણી બેગ તૈયાર થઈ ગઈ ને? જો આ થેલા તો કમ્પ્લીટ કરી નાખ્યા છે. તુલસીને જલ ચડાવી દો ફટાફટ, એટલે પછી આપણે નીકળીએ ધીમે ધીમે. એટલે નાનીજી તુલસીને જલ ચડાવવા ગયા છે. હા, હું લઈ લઉં છું હમણાં. ને અહીંયા જો તૈયાર થાય, કાઉબેન તૈયાર ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે અને હવે એને વાગ્યું તો એ બધું અત્યારે મટી ગયું છે. તો નહીં કહું, મટી ગયું ને બધું? એવું છે તો પછી આપણી પાસે સ્પીડવાળી જ ગોળી હોય. તો જો મિત્રો, આપણે હવે થોડી વારમાં નીકળશું, અમારી સાથે જ રહેજો, સ્કીપ કરતા નહીં. અને સીધી હવે પહેલાં અહીંથી નીકળીએ એટલે ભરૂચ, બરોડા અને અમદાવાદ 3 સ્ટોપ થશે, પછી સીધા નીકળી જવાનું છે. અને જોઈએ હવે આપણે રસ્તામાં શું ધમાલ થાય છે. તો ચાલો આપણે આગળ વધીએ. તો જો બધા હવે ધીમે ધીમે તૈયાર થઈ ગયા છે અને જો ફિટ એક્ઝેક્ટ 3 વાગી ગયા છે, હવે ભગવાનનું નામ લઈને નીકળીએ. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ હોટલ દર્શન ઉપર. થોડીક વાર હોલ્ડ કર્યો છે પણ હોટલ તો બંધ છે, હાઈવેની હોટલ છે, હજી ખુલ્લી નથી. એટલે બધા ફ્રેશ થવા વયા ગયા છે અને હું અહીંયા ઊભો છું કારણ કે હજી મેં હમણાં પૂછ્યું તો કે 6:30 વાગે પહોંચશે અને 5 વાગ્યા છે હજી. હા, એની ઘડિયાળ લઈ ચાલુ કરી દીધી છે. 5 વાગ્યા ને? કાવું કેટલા વાગ્યા? 5:15. હા, 5:15 વાગ્યા છે. હજી દી ઉગો નથી. ભરૂચ ની આપણે ટપી ગયા છીએ અને અહીંયા હું આટા મારે. ચાલુ જોઈ ને લે, ચા પાણી નથી. આપણે આગળ ક્યાંક ઉભી રાખવી પડશે. હવે ક્યાંક આ બધા 1 by 1 આવતા જાય છે. ચા પાણી પીવા ને? અહીંયા નથી, આગળ. તો ચાલો હવે આપણે આગળ વધીએ, ક્યાંક બીજી હોટલે જઈને ઊભા રહી. બરાબર, હોટલે નહીં તો ધાબુ હોય ત્યાં મળે. આ હોટલ અત્યારમાં બધી બંધ હોય. અરે હું તને હોટલમાં પીવડાવું. આ તો જોઈ નીકળ્યા હતા. અને જો અમે થોડીક વાર
માં એક્સપ્રેસ હાઈવે ચડી જા હું ચડી ગયા ચડી ગયા ભાઈ ચડી ગયા અને ધીમે ધીમે અમે ગાડી હલાવતા હલાવતા જઈએ છીએ. તો જો હવે આપણે આગળ આવી ગયા ફ્રન્ટ સીટ માં, કા બરોબર ને? લીલોતરી તો જો, આમ બાર તો મેં લીમડા તો જો એકદમ લીલા લીલા. તારા ખાવા છે લીમડો? થોડો ખવાય કડવો. ખાવા હોય કે ઉતારી દો? ના ના, હિંમતનગર રોડ ઉપર જાય છે. ગૂગલે કહી દીધું ક્યાં રોડ ઉપર જાવશો તમે. કેટલા વાગે પહોંચે કઈ નક્કી નથી. ત્રણ વાગતા પહોંચી જશું. જો મિત્રો કેટલો ટ્રાફિક થઈ ગયો છે હિંમતનગર પુલ પાસે છે. અમદાવાદ થી હિંમતનગર નો પુલ છે ને, ત્યાં આ ટ્રાફિક થઈ ગયો છે. બે કલાકથી તો ઉભા છે અને પ્લેનો જોવે છે બેઠા બેઠા બધા. જો પ્લેન નીકળ્યું, જો પ્લેન નીકળ્યું રેડ કલર દેખાય ને એટલો ટ્રાફિક છે. હવે તમે અહિયાં જ પહોંચાશે, થોડેક જ પહોંચાસ. કયા ક્લિયર થાય કોને ખબર. જો આવું છે ને કે પ્લેન બ્લેન નીકળ્યા તો બતાવું તમને, પણ પ્લેન વયું ગયું, બે નીકળ્યા તા. જો પાંચ દુકાન છોડી અને અહીંયા આવીશ. પાંચ દુકાન છોડીને ચા પીવા આવ્યા કા? ધાબામાં ચા પીવા. ધાબાનું ભોજ મારી એક રીલર ચાલુ છે. આખા ફર્સ્ટ ક્લાસ ચા બનાવજો જોરદાર. કાવું બેન મજા આવે છે ને? તો પછી એક કામ કરતું, અહીંયા હું જ્યાં રિટર્નમાં હું લેતો જાય પાછું. જો નાનાજી બેસી ગયા છે અને એક આપણે ધાબા ઉપર ઊભા રહી ગયા છીએ. મસ્ત ચા પીવાની ઈચ્છા થઈ ગઈ કે ભાઈ આદુવાળી, ભલે આદુવાળી ચા પીવી છે. પાંચ દુકાન આગળ હલતી, અહીંયા કાકા ચા ઉકાળતા હતા, અહીંયા જ ઊભી રાખી દીધી. નહીં અહીંયા જ પીવી છે. અને હજી ભાઈ વચ્ચે તો રસ્તામાં એવો ટ્રાફિક હતો ને, હજી લગભગ ત્રણ વાગે પહોંચશું એવું લાગે છે. જો ટ્રાફિક નહીં હોય તો રસ્તામાં ટ્રાફિક હતો, મારી પોણી કલાક ખાઈ ગઈ ટ્રાફિક. એમાં એક બાજુ ટ્રાફિક ને એક બાજુ કા 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 બાજુ માર દેતી હતી કાગડાની જેમ. કા હવે બોલ ની, હવે ક્યાંથી બોલ કાકાઉ? અને અહીંયા છે ને, જો અહીંયા હરિઓમ દાળ બાટી છે ક્યાંક, જો જો રે હરિઓમ દાળ બાટી. લગભગ હરિઓમ દાળ બાટી છે ને આગળ, હે એ રહી જો. અહીંયા એ રાત્રે જ ચાલુ થાય,
લગભગ છે ને 15 વર્ષ પહેલા ખાવા આવ્યો હતો. હા, એ ખાવાનું યાદ રહી ને. પંદર વર્ષ પહેલા ખાવું દાલ બાટી ખાવા આવ્યો. હું અહીંયા ગાંધીનગર હોસ્ટેલમાં ભણતો ને ત્યારે. બોલ, મારા હારા કોઈ જવાબ નહીં દેતા છો તો બે માંથી તો હુઈ જાહે. જો મિત્ર, રસ્તામાં શું લીધું? મીઠા ને ચટણી વાળા જામફળ ને કેરી વેચાતી હતી તો એ લીધી. તમારે નથી ખાવું? હિંમતનગર પોચવા આવ્યા છે ભાઈ, હિંમતનગર. તો જો મિત્રો, હવે આપણે અહીંયા શામળાજીની આગળ આપણે હોલ્ડ કર્યો છે થોડીક વાર જમવાનો, અને આવી મારુતિ નંદન રિસોર્ટમાં જમવા માટે. ઓહો, અહીંયા તો મેનુ આવવા માંડ્યા નથી. જો જમવા માટે ઓર્ડર પણ આપી દીધો છે, ગુજરાતી થાળી. ઓ ભાઈ, આવા તડકામાં તો એ જ જોશે, પણ મારું અલગ છે ભાઈ, મારું થોડું ફેન્સી છે. અમાર બાપ દીકરીનું બેનું ફેન્સી છે. એ છે, પૂછી જો. એ છે અડદની દાળ. પછી હોઈ જાજો, પછી આપણે શ્રીનાથજી માં જતા હોય રખડવાની, હા મોજ કરવાની છે. અને મિત્રો, હવે ટૂંક સમયમાં આપણે જમીને લગભગ અહીંથી 1.5 કલાકનો રસ્તો છે, 1-2 કલાકનો શ્રીનાથજી પહોંચી જશું. રસ્તામાં ઉદયપુર આવશે, અને ઉદયપુરની જો એવું કંઈક જોવાલાયક હશે, પણ આમ તો આપણે છે ને પરમ દિવસે રાખ્યું છે ઉદયપુર ફરવાનું. 2 દિવસ પછી આપણે 1.5 દિવસ શ્રીનાથજીમાં છીએ, પછી ઉદયપુર છે. એ રીતનું બધું પ્લાનિંગ કર્યું છે બરાબર. એટલે હવે વિચારવાનું એ છે કે શ્રીનાથજીમાં આપણે રોકાવું ક્યાં. જાતા વેત તો પહેલાં એ છે ને રોકાવા માટેની વ્યવસ્થા કરવાની છે. તમારા ધ્યાનમાં કાંઈ હોય તો મને કોમેન્ટ કરજો. કાવ્યા નું આવી ગયું. જો હલો, બાપ દીકરી નું તો મોજ પડી ગઈ. બોલો ખાવા. વાહ વાહ, એકદમ ઝીણો ભૂકો કરી નાખવાનો, અને પછી આની અંદર હજી ઘી આવશે. ઘી આવી પછી તાર ઉમેરવાનું. ઓકે ઓકે. આ કાવ્યાબેનની વેજ ચીઝ સેન્ડવીચ. કાવ્ય ઉભી ઉભી ઉભી, આ છે કાવ્યાબેનનું. ચલો જમવા માંડો. હો, અમે તો જો આ શાક ને પનીરનું શાક ને રોટલી જ મંગાવીશ, અને છાશ બરોબર ને મમ્મી. સાદું ભોજન આપણું. ચલો તો જમવા માંડીએ. ચોળ લીધું, લ્યો ખાય એમ ને. કેવી છે? મંડો ખાવા. બધા એવા ભૂખ્યા થયા હતા ને. કાવુ બેને તો માથે કોને લીધો? જો ઈ કે કોણ ખાવો, આવી જાવ ખાવા. અને જમવાનું એકદમ ફર્સ્ટ ક્લાસ હતું.
એકદમ ફર્સ્ટ ક્લાસ. લે આ હું કરું, એ એક હોટલ હોટલ કરે છે. બોલો, તો હવે આપણે આગળ વધીએ બરાબર ને? થોડીક વાર આરામ કરવો છે, હું અંદર સુઈ જાઉં છું. ફાઇનલી આપણે રાજસ્થાનમાં એન્ટર થાય છે બોર્ડરમાં, અને રતનપુર આવ્યું છે. રતનપુર પોલીસ ચોકી એટલે રાજસ્થાનની બોર્ડર સ્ટાર્ટ થઈ ગઈ છે. તો જો મિત્રો, આપણે ફાઇનલી નાથદ્વારા શ્રીનાથજી પહોંચી ગયા છીએ, અને અત્યારે જ હમણાં રૂમ બુક કર્યો છે, અને હવે બધા આરામ કરવા સીધા ઢળી ગયા. તલવારો બધી ખડી ગઈ છે. ગરમી થાકી ગયા, ઠીક થાક. હવે અહીંયા જો સુઈ ગયા સીધા. મારા બધાય સેટિંગ હોય એટલે ઈ તારે ચિંતા નહીં કરવાની. હા, એસી ચાલુ જ છે, હમણાં ઠંડુ થઈ જશે ધીમે ધીમે. તો ચાલો મિત્રો, આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે હવે ઠાકોરજીના શ્રીનાથજી ભગવાનના દર્શન કરશું. તો બધા જોજો, અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકા.